ચાલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. બધા મજામાં? શું ચાલી રહ્યું છે? મિત્રો, તક્ષશિલા વિદ્યાલય હળવદ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 6ની અંદર જ્યારે હિન્દી વિષય આપણે ભણી રહ્યા છીએ ત્યારે એમાં ચેપ્ટર નંબર 2 આપણે ભણતા હતા, અનુઠે ઇન્સાન અલગ વ્યક્તિત્વ. એમાં પહેલો વિભાગ આપણે ભણ્યા કે આવો હતો નેપોલિયન, અને બીજો વિભાગ ભણીએ છીએ સાચું દાન કોને કહેવાય. તો આપણે જોઈએ કે પેલી કૌમુદી નામની 16 વર્ષની છોકરી જે છે એ આવે છે ને ગાંધીજીને કહે છે, તમારી સાઇન મને આપો, તમારા હસ્તાક્ષર મને આપો, મારે આ કાર્ય કરવાનું છે. ત્યારે કૌમુદી જે છે એને પોતાનું આ વાતથી ગાંધીજી કહે છે કે કઈ માંદરની હસ્તાક્ષર આપું છું, એક ચૂડી એ આપે છે તો બીજી ચૂડી ઉતારે છે, ના પાડે છે કે બીજી ચૂડીની જરૂર નથી, છતાં પણ પોતાની ચૂડી ઉતારી અને આપી દે છે. ત્યાંથી આપણે આગળ જોઈએ, ઉસકે ઉત્તર મેં કૌમુદીને અપને ગલે કા સ્વર્ણહાર ઉતાર લ્યા, આટલા જ જવાબ આપ્યો હતા. ગળાની અંદર જે સોનાનો હાર પહેરેલો હતો, બહેનો જો જુદા જુદા આભૂષણો પહેરે, હાર, હાંસડી, મંગળસૂત્ર, બુટ્ટી, પગની અંદર ઝાંઝર, હાથની અંદર ચૂડી, બાજુબંધ, આવા જુદા જુદા ઘરેણા જે બહેનો છે એને ખૂબ જ પહેરવાનો શોખ હોય છે. તો શ્રવણ હાર એટલે સોનાનો હાર એને ઉતારી લીધો. ગાંધીજીને પૂછ્યા, તુમને અપને માતા પિતા સે આજ્ઞા લેલી હે ને, તું આ ઘરેણા ઉતારીને મને આપી દેશે તો તું તારા માતા પિતાની આજ્ઞા લીધી છે? કારણ કે બાળક છે, ના સમજ હોય છે, એ જે કાર્ય કરે છે એમાં એના માતા પિતાને એને પૂછવું પડતું હોય છે અને મા બાપની આજ્ઞાથી જ ચાલવું પડતું હોય છે. તો ગાંધીજીએ પેલી કૌમુદીને પૂછ્યું કે તું જે સોનાનો હાર આ ચૂડિયું તારા ઘરેણા બધા ઉતારીને મને આપી દે છે તો તારા માતા પિતાની આજ્ઞા તો એ લીધી છે? તારા માતા પિતાને તો એ પૂછ્યું છે? બિના કોઈ ઉત્તર દે ઉસને કાનો મેં સે રત્નજડિત બુંદે ભી નિકાલ દે, અને કાંઈ પણ જવાબ દીધા વગર એના કાનોની અંદર રત્ન જડેલો, સાચા રતન જડેલા જે બુટિયા હતા જેને બુટ્ટી કહે છે, કાનની અંદર પહેરવાના એરિંગ, એ પણ એને ઉતારીને આપી દીધા. ગાંધીજીને પૂછ્યા, તુમને એના આભૂષણો કો દેને કે લઈ અપને માતા પિતા સે આજ્ઞા લેલી હે? અને ફરી વખત પાછો એને પ્રશ્ન પૂછ્યો કે તું આ ઘરેણા અમને આપવા માટે તારા માતા પિતાથી તું એ આજ્ઞા લઈ લીધી છે કે એમણામાં જ ઘરેણા આપી દે છે? તું શા માટે આવું કરે છે? ખરેખર બહેનોને જોયો ઘરેણાનો ખૂબ શોખ હોય, ઘરેણા આપવાના થાય ને તો એમને ઓછા ગમે, એમ કાઢવાના થાય તો ઓછા ગમે. અમુક બહેનો તો બધા જ ઘરેણા પહેર્યા હોય છે, ચાલોની અંદર પણ પ્રસંગે તો પહેરતા જ હોય, પણ ચાલુ દિવસોમાં ઘરેણા પહેરવાનો ખૂબ જ શોખ હોય છે. કૌમુદી કુછ ઉત્તર દેતી, ઇસસે પહેલે હી કિસીને કહા ઉસકે પિતા તો યહી હે ને. કૌમુદી કાંઈ જવાબ આપે એ પહેલાં જ કોઈક વચ્ચે બોલી ગયું કે એના પિતા તો અહીંયા જ છે, એના પિતા ઘરે નથી, એના પિતા અહીંયા જ હાજર છે. માનપત્રો કે નીલામી મેં વહી તો બોલી લગા કર અપની મદદ કર રહી હૈ, જે માનપત્રો તમે આ ઘરેણાની જે નીલામી લગાવો છો, ઘરેણાની જે હરરાજી કરો છો, એ હરરાજીની અંદર જે કૌમુદીના પિતા જે છે એ જ તમને એમાં બોલી લગાવવામાં જે મદદ કરી રહ્યા છે એ જ આ કૌમુદીના પિતા છે. તો મિત્રો જુઓ કે કૌમુદી જે છે એ સાચું દાન કરવા માટે અહીંયા આવી હતી, એને પોતાના ખૂબ જ સુખી ઘરની છોકરી હતી, ઘણા બધા ઘરેણા પહેર્યા હતા, સોનાનો હાર, રત્નજડિત બુટ્ટી, હાથની અંદર સોનાની ચૂડી, અને બધે જ ઘરેણા જે છે એને આપી દે છે. અને જે લીલામી લગાવ માનપત્રોમાં જે લીલામી લગાવે છે, જે કંઈ હરાજી કરે છે, એના જ પિતા છે, એ આ ઘરેણા આપવા માટે તૈયાર છે. અબ ગાંધીજીને કૌમુદી સે કહા તુમે યે તો માલુમ હોગા કે યે ગહને દે દેને કે બાદ તુમ ફિર નહીં ગહને નહીં બનવા સકોંગી. અને ગાંધીજીએ કૌમુદીને કીધું, બેટા તો એક વખત મને ઘરેણા આપી દઈશ, આ એક વખત જે ઘરેણા તું અમને આપી દઈશ એ ઘરેણા તું જિંદગીમાં બીજી વખત બનાવી શકીશ નહીં, તો એના માટે શું કરશું? એમ આ જે ઘરેણા તું મને આપી દે છે એ બીજી વખત તું ઘરેણા નથી બનાવી શકવાની, તો એના માટે શું કરશું આપણે? તો એના માટે શું કરવાનું છે એ તો કે એમ.
કૌમુદીને એ શરત દૃઢતાપૂર્વક સ્વીકાર કરી અને કૌમુદીએ જે આ શરત છે કે બીજી વખત ઘરેણા નથી પહેરવાના નથી બનાવવાના એ દૃઢતાપૂર્વક સ્વીકાર કરી લીધો કે કંઈ વાંધો નહીં હું આખી જિંદગી ફરી વખત ઘરેણા બનાવીશ નહીં। गांधीजी ने हस्ताक्षर करने के बाद ये वाक्य लिख दिया, तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है। अने एमने जारे हस्ताक्षर करे त्यारे एक वाक्य नी अंदर एमने लखी दीधु के तुम्हारे इन आभूषण की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है। कि तू जे घरेणानो जे आभूषणों की अपेक्षा वगर तू त्याग करी रही छे आटली युवान उम्र में पण तने खबर छे कि मारे जिंदगी में बड़ी फरी वक्त घरेणा बनावाना नथी पहेरवाना नथी तो तारो त्याग से साचु आभूषण छे। सच है देश प्रेम से बढ़कर कुछ नहीं। अने जीवन में साचु छे कि आपणो जे देश नो प्रेम छे आपणा देश प्रत्येनो जे प्रेम छे आपणा जन्मभूमि प्रत्येनो जे प्रेम छे आपणा पोताना प्रत्येनो जे प्रेम छे एनाथी वधीने कंई नवुं नथी। तो मित्र સરસ મજાના હિન્દીની અંદર આ જે બે પાઠ આપ્યા હતા, જે પાઠ તો એક જ હતો અનુઠો ઇન્સાન અલગ વ્યક્તિત્વ, પણ જે બે જુદા જુદા વિભાગ આપ્યા હતા એક સાચુદાન અને એક એવો હતો નેપુલ। તો બંને પાઠની અંદરથી મિત્રો તમે આપણે બાળકોને પણ કંઈક શીખવા મળે છે, મોટાને તો મળે જ છે, શીખામણ લેવાની જ છે, પણ બાળકો જે આની અંદર તમે આ પાઠ ભણો છો એની અંદર તમને કંઈક શીખવા મળી રહ્યું છે કે જીવનની અંદર કેવું કાર્ય કરવું, કેવી રીતે કરવું અને કઈ જગ્યાએ કોને મદદરૂપ થવું એ આપણે ખાસ શીખવાનું છે। તો મિત્રો આવા સરસ મજાના પાઠની અંદર આપણે જોયું કે એ કૌમુદી જે છે એ કૌમુદીએ પોતાના આભૂષણો જે છે એ થોડાક જ સમયની અંદર થોડાક જ બાબતની અંદર એને જે ગાંધીજીએ જે ભાષણ આપ્યું તેનાથી એના રગે રગની અંદર દેશ પ્રેમ વ્યાપી ગયો હતો અને પોતે પહેરેલા ઘરેણા સોનાનો હાર ચુડ્ડી રત્ન જડિત બુટ્ટી આ બધી જ વસ્તુ એને આપી। તો એના ગાંધીજી એને પ્રશ્નાર્થ કરે છે કે તું આ ઘરેણા આપવા માટે તારા મા બાપને પૂછ્યું છે, તારા મા બાપની આજ્ઞા લઈ લીધી છે કે હમણાં જ ઘરેણા આપે છે? ત્યારે કોઈએ કહ્યું કે એના પિતા તો તમારી સાથે છે જે ઘરેણાની હરાજી કરાવે છે। ત્યારે એને ખબર પડી ગયું કે ઓકે આખું કુટુંબ દેશપ્રેમની અંદર છે, અને પિતાજી અહીંયા હાજર છે એ પણ ના મના નથી કરી રહ્યા, એ પણ ના નથી પાડી રહ્યા કે દીકરી તું શા માટે ઘરેણા આપી દેશે। ત્યારે ગાંધીજીની સાથે ગજગજ ફૂલાઈ જાય છે અને ફરી વખત જ્યારે ગાંધીજી પેલી કૌમુદીને પૂછે છે કે બેટા એક વખત ઘરેણા આપી દીધા પછી ફરી વખત તું ઘરેણા બનાવી શકીશ નહીં, તો ત્યારે પણ એ જે શરત જે છે ફરી વખત ઘરેણા નહીં બનાવવાની એના નહીં પહેરવાની તો એ પણ એ મંજૂર, હવે એની ઉંમર તો 16 વર્ષની હતી છતાં પણ એ મંજૂર કરી લે છે કે એ મને મંજૂર છે અને હું જાણું છું કે એક વખત ઘરેણા દાનમાં આપી દીધા પછી બીજી વખત ઘરેણા બનાવી શકાતા નથી। તો આવી રીતે જે ગાંધીજી જે છે એને પોતે કૌમુદીને પોતાનો સ્વીકાર કરી લીધો અને ગાંધીજીને હસ્તાક્ષર એને સાઇન કરી દે છે અને એમ એક વાક્ય લખે છે કે તુમારે ઇન આભૂષણો કી અપેક્ષા તુમારા ત્યાગી સચ્ચા આભૂષણ હે। તવે જે આભૂષણો ઉતારીને દઈ દે છે પણ તારો ત્યાગ જે છે, તારી જે ખેવના છે, તારી જે ખુમારી છે એ જ સાચું જીવનમાં આભૂષણ છે। અને છેલ્લા વાક્યની અંદર કહે છે સચ એ દેશ પ્રેમ સે બટકર ખુશ નહીં, અને જીવનમાં સાચું છે કે દેશ પ્રેમ જ્યારે રામ અને લક્ષ્મણ જ્યારે પોતે લંકા ઉપર ચડાઈ કરી અને ચડાઈ કર્યા પછી જ્યારે લંકાને જીતી જાય છે ત્યારે લક્ષ્મણ રામને કહે છે મિત્રો કે ભૈયા આપણે હવે આ સોનાની લંકામાંથી ત્યાં અયોધ્યામાં નથી જવું, અહીંયા આપણે બધાને આપણા માતૃશ્રી પિતા આપણા જે સ્વજનો બધા અયોધ્યાની અંદર છે એ બધાને અહીંયા સોનાની લંકાની અંદર બોલાવી લઈ। ત્યારે સોનાની લંકાની અંદર બોલાવવાની વાત કરી ત્યારે રામ છે લક્ષ્મણને એક સુંદર વાક્ય કહે છે કે જનની ચ જન્મભૂમિ ચ સુરક્ષેભી ગરિષ્યામિ, એટલે કે આપણી જનની અને આપણી જન્મભૂમિ આપણો દેશ જે છે આપણી અયોધ્યા જે છે એ સુરક્ષાથી પણ ચડિયાતી છે તો ક્યારે એના માટે આપણે એને છોડવાની ક્યારે વાત કરવી જોઈએ નહીં। તો મિત્રો આટલી સરસ મજાની જે વાત છે દેશપ્રેમની, તો દેશ માટે કંઈક કરી છૂટવાની, દેશ માટે કંઈક મરી ફીટવાની,
અત્યારે તમે જુઓ આપણા કેટલાય મિત્રો શહીદ થઈ જાય છે, શા માટે મિત્રો? કેટલાય મિત્રો આપણા શહીદ થઈ જાય છે શા માટે? પોતાના દેશ માટે, પોતાના બાળકો, પોતાની પત્ની, પોતાના મા બાપ બધાને અહીં છોડીને એ લોકો જાય છે અને દેશ માટે કંઈક શહીદી વાળે છે, શહીદ થવા માટે તૈયાર. તો મિત્રો ચલો આપણે નેક્સ્ટ પીરિયડમાં મળશું, ત્યારે આગળ ભણીશું. આવજો. જય હિન્દ.